नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિયોદર તાલુકાના ચીબડા ખાતે રેલી યોજી બંને સમર્થન આપવામાં આવ્યું। આજે વહેલી સવારથી જ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડીને બંધનું એલાન ને સમર્થન આપી રહ્યા છે। ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ગામના લોકો આ રેલીમાં જોડાયા હતા। બીજી તરફ ચીબડા ગામે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ બજરંગ યુવા ગ્રુપ દ્વારા પણ ગૌ માતાને 500 કરોડની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો કે આગામી દિવસોમાં સરકાર ગૌ માતાની સહાય નહીં ચૂકવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પરંતુ ગૌ માતે ગમે તે કરવું પડે, ગમે તે થાય, પણ ગૌ માતા એ આપણી માત છે। મા માટે ગમે તે ભોગે સરકારને આ બાબતે સાંભળવું જોઈએ અને અમારો ન્યાય, ગૌ માતાનો ન્યાય એ અમને મળવો જોઈએ। જ્યાં સુધી અમારો હક નહીં મળે, જ્યાં સુધી ગૌ માતાનો હક નહીં મળે, ત્યાં સુધી અમે જંપીને બેસશું એવું પ્રતિજ્ઞા કરીએ છીએ। આજે ગૌ માતા માટે સરકાર શ્રી પાસે તમામ ગૌ ભક્તો દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે। 500 કરોડની જે માંગ હતી તે હજી સુધી સરકારે કોઈ એનો નિર્ણય લીધો નથી। તો તમામ ગુજરાતના ગૌ ભક્તો દ્વારા ગામડે ગામડે રેલીઓનું આયોજન કરેલ છે અને અમારા એક ચીબડા ગામની અંદર બજરંગ યુવા ગ્રુપ ચાલી રહ્યું છે। આમ તો 5 વર્ષથી ચાલી રહ્યું છે સખત સેવાના કાર્યની અંદર, અને જે નાના મોટી સેવા કરે છે, ધાર્મિક કાર્યો કરે છે, એની અંદર તમામ ભાઈઓ જોડાયેલા છે, તમામ સમાજના ભાઈઓ જોડાયેલા છે। અને એની અંદર ગૌ માતાને હમણાં એક લંપી રોગના વારસથી લાડુ પણ, આયુર્વેદિક લાડુ પણ બનાવીને ખવડાવવામાં આવ્યા છે દરેક ભાઈ ભેગા મળીને બજરંગ યુવા ગ્રુપના, અને તમામ ભાઈઓ સાથે મળીને સેવાને કરીને અંદર સહભાગી બને છે અને ફાળો પણ આપતા હોય છે। અને યુવાનો પોતે દ્વારા અત્યારે ગાયું બહુ બધી મરણ પામેલ છે, તો તેમને કોઈ સરકાર હજી સુધી કોઈ ન્યાય આપ્યો નથી। તો એના માટે સરકારને વિનંતી છે કે ગૌ માતા માટે ગમે તે કરો, પણ એક ગૌ માતાને ન્યાય આપો એવી અમારી સૌની ગૌ ભક્તોની આજ્ઞા છે। જય ગૌ માતા।